છે. ઉદાહરણ 4560 ડિગ્રી એમસ્ટ્રોંગ તરંગલંબાઈ વાળો 1 મીટર વોટનો પ્રકાશ સીસીયમની ફોટોસંવેદી સપાટી પર આપાત થાય છે. જો આ સપાટીની ક્વોન્ટમ કાર્યક્ષમતા 0.5% હોય તો ઉદ્ભવતા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શોધો. ઉકેલ 1 મીટર વોટ પ્રકાશનો અર્થ એવો થાય કે દર સેકન્ડે 1 મીટર જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ જૂલ પ્રકાશ ઉર્જા સપાટી પર આપાત થાય છે. આ ઉર્જા એચએફ ઉર્જાવાળા ફોટોનના સ્વરૂપમાં આપાત થાય છે. ધારો કે 10⁻³ જૂલ પ્રકાશમાં એન ફોટોન છે, માટે NHF ઇઝ ઇક્વલ ટુ 10⁻³. સમીકરણ 1. આમ અહીં સમીકરણ 1 વડે મળતા એન ફોટોન આપાત થાય છે, પરંતુ તેમાંથી 0.5% ફોટોન ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, કારણ કે સપાટીની ક્વોન્ટમ કાર્યક્ષમતા 0.5% છે. હવે n ના 0.5% એટલે ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 0.5/100. આટલા ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં ઉત્સર્જાઈને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ કરે છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન ઇન્ટુ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. માટે I ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 0.5/100 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻¹⁹ એમ્પિયર. સમીકરણ 2. પણ સમીકરણ 1 પરથી n ઇઝ ઇક્વલ ટુ 10⁻³/HF ઇઝ ઇક્વલ ટુ 10⁻³/6.625×10⁻³⁴×c/λ. કારણ f ઇઝ ઇક્વલ ટુ c/λ. માટે n ઇઝ ઇક્વલ ટુ 10⁻³×4560×10⁻⁶⁶⁵×10⁻³×3×10⁻⁸ ઇઝ ઇક્વલ ટુ 2.303×10⁻⁵. એનનું આ મૂલ્ય સમીકરણ 2 માં મૂકતા I ઇઝ ઇક્વલ ટુ 2.303×10⁻⁵×0.5×1.6×10⁻⁹⁹100. માટે I ઇઝ ઇક્વલ ટુ 1.84×10⁻⁶ એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1.84 માઇક્રો એમ્પિયર.